दमण दीव लोकसभा बैठक माटे कांग्रेस पार्टीए उम्मेदवारनी जाहेरात करी छे अने आ वखते फरी एकवार कांग्रेसे दमण दीव लोकसभा बैठक पर पार्टीना प्रदेश प्रमुख केतन पटेल पर पसंदगी उतारी छे अने केतन पटेलने आ वखते चूंटणी जंगमां उतार्या छे। कांग्रेसे जाहेर करेली यादीमां उम्मेदवार तरीके केतन पटेलनुं नाम जाहेर थतानी साथे तेमना समर्थकोमां उत्साहनो माहोल जोवा मळ्यो। महत्वपूर्ण छे, केतन पटेले 2014 पण लोकसभा चूंटणीमां कांग्रेसना उम्मेदवार हता। जो कि भाजपना उम्मीदवार और वर्तमान सांसद लालूभाई पटेल सामे केतन पटेल की हार थई हती, त्यारे फरी एक वक्त पार्टीए केतन पटेल पर विश्वास मूकी 2019 चूंटणी में जंग में तेओने उतारिया। आम 2019 चूंटणी में पण दमण दीव बैठक पर फरी एक वक्त जीत थशे तेवो आशावाद व्यक्त कर्यो छे। आगामी लोकसभा की चूंटणी लईने दमण दीव में हवे फरी एक वार केतन पटेल झंपलावी रह्या छे। आओ वात करिए कया मुद्दाने लईने केतन पटेल चूंटणी में मतदारों समक्ष जशे। केतन भाई, सौप्रथम तो खूब खूब अभिनंदन। थैंक यू। फरी एक वार कांग्रेस हाई आलाकमांडे तमने एक तक आपी छे समाज सेवा करवानो, शुं कया मुद्दा मुख्य रहेशे? दमण दीवमां अमे चूंटणी ढंढेरो बहार पाड्यो छे अने 23 मुद्दानो चूंटणी ढंढेरो जे मेनिफेस्टो छे ए मेनिफेस्टो लईने अमे कांग्रेस दमण अने दीवमां झंपलावी रह्यु छे। અને મહત્વપૂર્ણ જે મુદ્દો છે એ છે વીજળી, બેરોજગારી અને જે યુવાઓ છે, જે યુવાઓની આકાંક્ષાઓ સાથે ખેલવાડ કરી રહ્યા છે, જે શિક્ષા છે, શિક્ષાનું કેસરીયાકરણ કરી રહ્યા છે, એના માટે અમે આ ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો છે। અને ખાસ ઇલેક્ટ્રિકસિટીની અગર હું વાત કરું તો અહીંયા વીજળી 100% વીજળીમાંથી 98.2% જે વીજળી છે એ કારખાનાવાળો એટલે કે ઇન્ડસ્ટ્રીઝ વાપરે છે અને માત્ર 1.5% જ ઇન્ડસ્ટ્રી 1.5% જે વીજળી છે એ ડોમેસ્ટિક અને ફાર્મર્સ આપણા યુઝ કરે છે। તો અમે નક્કી કર્યું છે કે કોંગ્રેસ પાર્ટી આવશે તો મફત વીજળી અમે દમણ દીવમાં આપીશું। અને ભાઈ, ખાસ કરીને અહીંનો જે મુખ્ય મુદ્દો છે એ લોકશાહીના બદલે અફસરશાહી વધારે હાવી થઈ રહ્યો છે, તમે આવશો તો કયા પ્રકારનું પરિવર્તન આવશે? અમે પહેલાં તો હું પાર્લામેન્ટમાં જઈશ તો એ મુદ્દો મારો જે એક સપનું છે અને ઘણા વાર અમે વારંવાર આ વાતને કહી હતી કે દમણ દીવમાં મિની એસેમ્બલીની જરૂર છે અને પહેલો જ અમે પ્રાઇવેટ મેમ્બર બિલ હું એસેમ્બલી માટે પાર્લામેન્ટમાં મૂકીશ। કોંગ્રેસ પાર્ટીની સરકાર આવશે તો હું સરકાર તરફથી આ મુકાવીશ, પરંતુ પ્રાઇવેટ મેમ્બર બિલ પણ હું આ દમણ દીવને એસેમ્બલી આપવા માટે મુકાવીશ। અને એ બહુ જૂનો મુદ્દો છે, કારણ કે અફસરશાહી છે, અહીંયા તમે જોયું હશે કે અફસરશાહી સાથે સાથે બીજું બી ઘણું બધું છે, તો આ નેસ નાબૂદ કરવા માટે આ મુદ્દા પર અમે લડત આપીશું। તો આ કેતન પટેલ જેઓએ આ વખતે ભવ્ય વિજય ઉમેળવાની ખાતરી આપી છે અને દમણ દીવમાં એક વિકાસનો વેગ પકડશે તેવી પણ ખાતરી આપી રહ્યા છે। માનવ ઠાકોર, VTV ન્યૂઝ, દમણ।